A leading local news channel of Vadodara. जेतपुर पीडब्ल्यूडी क्वार्टर्स में ग्राउंड नो सामूहिक मीटर नो मेंटेनेंस बिल्स 3 वर्ष थी न भराता पीजीवीसीएल द्वारा कनेक्शन कापवामां आव्युं हतुं। जेतपुर में भादर कॉलोनी बाजू में आवेल पीडब्ल्यूडी क्वार्टर्स नो ग्राउंड में आवेल सामूहिक मीटर नो पानी नी मोटर अने स्ट्रीट लाइट नो मीटर बिल पीडब्ल्यूडी द्वारा भरवामां न आवता पीजीवीसीएल द्वारा कनेक्शन कापवामां आवता क्वार्टर्स में रहता लोगों में होबाळो मची गयो हतो। पीडब्ल्यूडी द्वारा छेल्ला 3 वर्षथी ग्राउंड में आवेल सामूहिक पाणीनी मोटर अने स्ट्रीट लाइटनो बिल भरेलू न होय पीजीवीसीएल द्वारा गईकाले लाइट कनेक्शन कापी नाखवामां आव्युं हतुं। पीडब्ल्यूडी कर्मचारीओमां होबाळो मची गयो हतो। कर्मचारीओ जणाव्युं हतुं के अमे अमारा पगारमांथी क्वार्टर्सनुं भाड़ू अने मेंटेनन्स आपोआप कपाई जाय छे, छतां पीडब्ल्यूडी द्वारा शा माटे 3 वर्षथी बिल भरवामां नथी आव्युं? नीचे ग्राउंड मेंटेनन्स लाइट कनेक्शन कपाई जतां अमारे शुं करवुं? अमारा बाळको अने अमारी महिलाओने ત્રીજે માળેથી નીચે પાણી ભરવા આવવું પડે છે। ઘરમાં પાણી ન હોય અમારા પરિવારજનોને મુશ્કેલી પડી રહી છે। અહીંયા મોઢાળ બ્લોકમાં અમારો પરિવાર રહે છે। અત્યારે હાલમાં ચિકનગુનિયા ડેન્ગ્યુ જેવો વાવર ફેલાયો હોય, સાફસફાઈ પણ કરવામાં આવતી નથી। અમારે સવારે નોકરી પર ટાઈમસર જવાનું હોય, લાઇટ કનેક્શન કપાઈ જતા અમને પારિવારિક તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। જો અમારા જેવા સરકારી કર્મચારીઓની તકલીફ ઉપર સરકાર અને પીડબ્લ્યુડીના અધિકારી ધ્યાન આપી તાત્કાલિક નિવારણ લાવે તેવી માંગ કરી હતી। મારું નામ છે ગૌરંગ ભટ્ટ, હું રાજકોટ કોર્ટમાં નોકરી કરું છું। ગૌરંગભાઈ, આજે તમારે જીબી દ્વારા છે તે લાઇટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે, શા માટે લાઇટ કનેક્શન કાપવામાં આવ્યું? અમે જીબી કર્મચારી કાલે કાપવા આવેલ હોય તેને અમારા લેડીઝોએ પૂછેલ હોય તો તેઓ એમ કીધું હોય કે 2019થી જીબી આ પીડબ્લ્યુડીએ લાઇટ બિલ ભરેલ નથી, એના માટે લાઇટ કાપેલ છે। પણ અમે લોકો તો અમારા એચઆરએમાંથી પગારમાંથી અમારા રૂપિયા તો કાપી જ લઈએ છે પીડબ્લ્યુડી, પણ હવે અત્યારે પરિસ્થિતિમાં એવું છે કે એ લાઇટ કાપી ગયા એટલે મોટર ચાલુ નથી એટલે પાણી ઉપર આવતું નથી। નીચે અમારે ટાંકા ભરેલા છે પણ ઉપર ચડતું નથી। હવે અમે ત્રીજે માળે રહેતા હોય ને અમારા છોકરાઓને સવારે સ્કૂલે જવાનું હોય, તેઓને અત્યારે સંડાસ બાથરૂમ જાય નાવાનું તો એક બાજુ રહ્યું, સંડાસ જવા માટેનું પણ પાણી ઉપર છે ને। અમારા છોકરાઓ અહીંયા ઊભા છે, તે પોતે અહીંયાથી ડોલું ભરી નીચેથી ત્રીજે માળે પાણી ચડાવે છે। અમારા લેડીઝોને બાથરૂમ પાણી જવામાં તકલીફ પડે છે, સંડાસ બાથરૂમ નાવાનું તો એક બાજુ રહ્યું, અમારે ઓફિસે જવા માટે પણ અત્યારે પાણી ન હોય નાવા માટેનું, એવી પરિસ્થિતિ છે। છતાં પણ આ પીડબ્લ્યુડી કોઈ ધ્યાન દેતું નથી, 2 દિવસ થઈ ગયા છે અને તેઓને ધ્યાનમાં પણ છે કે અહીંયાથી વીજ કનેક્શન કપાઈ ગયેલું છે તો પણ હજી સુધી કરેલ નથી। અમારી માંગ એટલી જ છે કે વહેલા સર તાત્કાલિક એ લોકો આ બિલ ભરે અને અમારી મુશ્કેલી દૂર કરે। બીજી શું છે બીજા નંબર? બીજું એ પરિસ્થિતિ છે કે અત્યારે આ વાયરા ચાલુ છે, ડેન્ગ્યુ મલેરિયા બધા પણ તો પણ અહીંયા પણ સાફ સફાઈ નથી, આ કચરો એટલો બધો છે, અમારા છોકરાઓ અહીંયા રમતા હોય છે, મચ્છરનો ખૂબ જ ત્રાસ છે। તમે આ બાજુ કેમેરો ફેરવો, અહીંયા જોવો કચરાની હાલત, આ બાજુ જોવો, બધે કચરો ઘણો બધો છે, પણ તોય અત્યાર સુધી અહીંયા કોઈ વાળવાનું કે સાફ સફાઈનું પણ કરતા નથી કોઈ પ્રયત્ન। અમારી માંગ એટલી છે કે તાત્કાલિક આ બધું લાઇટનું થાય, પહેલાં લાઇટનું પહેલાં કરી દઈએ ને અહીંયાનો કચરો પણ સાફ કરાવી દઈએ। અત્યારે વાહરા ખરાબ છે, અમારા છોકરાઓ પણ બીમાર પડી જાય છે, હાલતા ચાલતા અવારનવાર રજૂઆત કરતા કોઈ પણ નિરાકરણ આવેલ નથી। શું નામ તમારું? સુનિતાબેન સંજયભાઈ વાઘેલા। સુનિતાબેન, તમારે અત્યારે નીચેથી પાણી ભરવાનો વારો આવ્યો છે, લાઇટ બિલ ન ભરવાને કારણે લાઇટ બિલ કપાઈ ગયું છે, શું કારણ શું છે? સર, કારણ તો એવું છે ને કે કારણ તો અમને તો કંઈ ખબર ના હોય, અમારે તો લાઇટ બિલ આવે એટલે અમે લાઇટ બિલ રેગ્યુલર ભરી જ દેતા હોય મંથલી, બરાબર? હવે સામેવાળા લાઇટ બિલ ભરે કે નહીં એ અમને કેવી રીતે ખબર પડે? એના 3 વર્ષથી લાઇટ બિલ બાકી છે, એ લોકો કાલે આવ્યા હતા 1 કે 1:30 વાગે 1:30 કે એવું એ લોકો આવી અને પીડબ્લ્યુ આ લાઇટવાળા આવીને કાપીને ગયા 2-3 જણા હતા કે ભાઈ તમે લાઇટનું બિલ ભર્યું, હવે આમાં અમારો શું કશું સોસાયટીવાળાનો? સર, આ તો હવે આગળવાળા જે મોટા હોય જે ભરી શકતા હોય લાઇટ બિલ એમનું કશું, અમારું તો આમાં કશું નહીં, અમે તો નિર્દોષ છીએ, તે છતાં અમે લોકો હેરાન થઈએ કાલના 1:30 વાગ્યાના ઘર કામ કરવાનું, નાના છોકરાઓને કેવી રીતે રાખવાના અને પાણી ભરવા 3 માળથી નીચે આવવું એમ પોસિબલ એવું તો સામેવાળાને ખબર પડતું જ હોય, બચ્ચાને રોડાઈને કઈ રીતે પાણી ભરવા આવીએ? હવે તો એ લોકોને દેખવું જોઈએ ને, વિચારવું જોઈએ ને, 3 વર્ષથી એમને લાઇટ બિલ ભર્યું નહીં, 3 વર્ષ મતલબ 100,000 દેશ
તો આ છોકરાઓનું ને બધાનું અમારું લેડીઝનું ને વિચારવું જોઈએ ને સામેવાળાએ. અમે કેટલા તકલીફમાં, અમે તો રેગ્યુલર લાઇટ બિલ ભરી જ દઈએ, પછી આમાં અમે લોકો કેમ પીસાઈએ? નિર્દોષ લોકો, અમારો શું આમાં વાંક છે? એ ગુનો. એટલે ભાઈ મહેરબાની કરીને તમે જે પણ લાઇટ બિલ ભરતા હોય 3 વર્ષનું એ ભરી દો, તો અમારે અહીંયા પ્રોબ્લમ નથી, અમને છુટકારો મળી જાય. નાના નાના છોકરા તમે જોઈ શકો, દેખો કેટલા નાના નાના છોકરા, આપણે લીધે શું કાંઈ કેટલી નાની છે દેખો. હવે એની મમ્મી કેવી રીતે મૂકીને આવે? આ રહ્યો જો, આ છોકરો આટલો નાનો, હવે એની મમ્મી ત્રીજા માળે રહેશે, હવે કેવી રીતે પાણી ભરવા આવે બાળકને લઈ? એટલે જેમ બને એમ તો રિક્વેસ્ટ કરું બધાની તરફથી, સોસાયટીવાળા થઈએ, પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ સર, જે પણ હોય અમારું લાઇટ બિલ કમ્પ્લીટ કરો, તમને પાણી મળે. ઓકે, થેન્ક યુ વેરી મચ.